નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના વર્ગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બારની અંદર ગુજરાતી વિષયમાં પદ્ય વિભાગ નંબર ત્રણ દમયંતી સ્વયંવર આખ્યાનનો અભ્યાસ કરીશું તેના કવિ છે પ્રેમાનંદ પ્રેમાનંદ એ માણભટ્ટ કવિ તરીકે ઓળખાય છે હવે આ પ્રેમાનંદ છે એ ગામના ચોરા ઉપર કે જાહેર જગ્યા ઉપર માંણભટ માણ એટલે માટલા જેવા આકારનું એક તાંબાનું પાત્ર લઈને હાથ ઉપર વીંટીઓ પહેરી અને વગાડતા જાય ને લોકોને કથા કરતા જાય આખ્યાન કથા વાર્તા ભાગવત આ બધા માણ વગાડતા વગાડતા લોકોને વાર્તા કરતા જાય છે અહીંયા પણ એક સરસ મજાનું પ્રેમાનંદે આખ્યાન લખ્યું છે માણબટ કવિ પ્રેમાનંદ એ દમયંતી સ્વયંવર એક કડવું લીધું છે આ કડવાની અંદર વિદર્ભ દેશના રાજા ભીમક તેમની કન્યા દમયંતીનો સ્વયંવર યોજો છે એટલે શીર્ષક જ આપેલું છે દવ દમયંતી સ્વયંબર આ દમયંતી સ્વયંવરને અંદર દમયંતીને પરણવા ચાર દેવો નળનું રૂપ લઈને આવે છે દમયંતી પાંચ નળને જોઈને મૂંઝાઈ જાય છે આ ચારેય દેવોની પામરતા અને પરણવાની લાલસા તેમના અણછસ છાજતા વર્તનમાં દેખાય છે પ્રેમાનંદે દેવોના અંદરો અંદરના છળ કપટને એવી સરસ રીતે ઉઘાડા પાડીને શ્રોતાઓને હસાવ્યા છે અંતે નળ દમયંતીના લગ્ન થાય છે પરંતુ નારદે કળી અને દ્વાપરના દિલમાં પણ દમયંતીને કળિયુગ અને દ્વાપર આ બંનેને પણ દમયંતીને પરણવાની ઈચ્છા જગાડી અને તેમણે દમયંતીને પરણમાં મોકલ્યા પણ નળ દમયંતીના લગ્ન થઈ ગયા હતા એ જાણીને કળી અને દ્વાપર હતાશ થઈ જાય છે કળી તો નળ અને દમયંતીની સુખ સમૃદ્ધિ અને સત્તાને સાંખી ન શક્યો તેથી તેમનું વેર વાળવા લાગ જોઈને એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાણી કોરી રહી ગઈ તે તરત જ કળી એની પાણી વાટે તેના શરીરમાં દાખલ થયો આમ નળની બુદ્ધિ ભ્રષ્ટ કરવા માટે સફળ થયું કવિતાના શબ્દો જોઈએ તો મન ઈચ્છા નૈસદ રાય તણી કન્યા ગઈ રાય ભણી શું કે છે નષદ રાય ના મનમાં દમયંતી તેને વળમાળા પહેરાવે એવી ઈચ્છા હતી નૈષદપતિ નળ રાજા મન ઈચ્છા નૈષદ રાય રાય એટલે રાજા અને નૈષદ રાજા તણી કન્યા ગય નળરાય ભણી જોઈએ તો ઊભા છે નળ પંચ કન્યા કહે આ ખોટો સંચ શું કહે છે ને દમયંતી સ્વયંવરની અંદર નળ રાજાને વરમાળા પહેરાવા જાય છે પણ નળ રાજા તો એક જ હશે ને એમ મનમાં એમ કે એક નળ રાજા હશે હું એમને વરમાળા પહેરાવી દઈશ હંસે નળ રાજાના વખાણ કર્યા હતા કે આ પૃથ્વી ઉપર નળ જોવો હોય કે રાજા નથી અને તો એને વરમાળા પહેરાવજે એ બધા વખાણ કરે છે તો દમયંતી છે એ વરમાળા પહેરાવવા માટે જાય છે પણ એક નળ રાજાની જગ્યાએ જુએ તો ઊભા છે નળપંચ શું કહે છે પંચ એટલે પાંચ નળ રાજા ઊભા છે કોણ ચાર દેવ અને એક પાંચમા નળરાજા પોતે ચાર દેવો છે ને ઇન્દ્ર વરૂણ અગ્નિ આ બધા છે ને એમને પણ લગ્ન કરવાની ઈચ્છા હતી એટલે એ પણ નળનું રૂપ લઈ અને સ્વયંવરમાં હાજર થઈ જાય છે કન્યા કહે આ ખોટા સંજ અહીંયા દમયંતી કહે છે કે આ કંઈક પ્રપંચ લાગે છે નૈષ રાયે મનમાં એવી ઈચ્છા કરી કન્યા એ તરફ ગઈ જોયું તો ત્યાં પાંચ નળ ઊભા છે કન્યા કહે આ કંઈક પ્રપંચ લાગે છે હંસે કહેલી વાત નકામી ગઈ હંસનું કહ્યું અવર થા ગયું અવર થાય એટલે નકામ હંસનું કહ્યું અવર ગયું નળ નાથનું બરવું રહી હવે એમ કે છે કે મને સાચા નળ કયા છે અને એમને વરવું મુશ્કેલ પડી જશે એક નળ સાંભળ્યો ધરા ધરા એટલે ધરતી આ ધરતી ઉપર તો મેં એક નળ સાંભળ્યો આ કપટી તો કપટી કો આવ્યા ખરા પણ આ કોઈ કપટી અહીં આવી ચડ્યા લાગે છે પાંચે નળ ચેષ્ટા કરે શું કે છે પાંચે નળ હાવભાવ કરે છે લાવહાર લાવહાર પોતાનો કંઠ આગળ કરે પાંચે નળ ચેષ્ટા કરે લાવહાર કંઠ આગળ ધરે તમિયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી ફરી આ જોઈ દમિયંતી ગભરાઈ ગઈ અને વિપરીત પરિસ્થિતિ જોઈ તે પાછી ફરી પેલા ચારે ચાર દેવો એ નળનું રૂપ લઈ અને નળ રાજાની લાઈનમાં બેસે છે અને દમિયંતી જેવો હાર લઈને વચ્ચે આવે છે હા વરમાળા લઈને આવે છે તો દમિયંતી ગભરાઈ જાય છે કે આ પાંચ પાંચ કોઈને વરમાળા પહેરાવું અહીંયા કંઈક કપટ કર્યું લાગે છે આ કોક બીજું આવી ગયું લાગે છે એટલે દમયંતી ગભરાઈ જાય છે અને ત્યાંથી પાછી ફરે છે આવી જહા પિતા ભીમક દમયંતીના પિતાનું નામ ભીમક રાજા તો દમયંતી એ એના પિતા ભીમક રાજા પાસે આવે છે અરે તાતજી તાત એટલે પિતા અરે તાતજી જુઓ કૌતુક અહીંયા કંઈક કૌતુક લાગે છે આશ્ચર્ય એટલે કે કંઈક નવાઈની વાત છે હું એક નળને હાર દીઠા પંચને ઉપાડ્યો ને પડ્યો વિચાર હું એક નળને હાર પહેરાવવા માટે જાઉં છું ત્યાં મને પાંચ પાંચ નળ દેખાય છે ભીમક કહે આશ્ચર્ય ન હોય તો વિના પંચ ન દેખે કોઈ શું કહે છે ભીમક રાજા એમ કે છે અહીંયા કંઈ આશ્ચર્ય નથી તારા વગર કોઈ પાંચ જોઈ શકતું નથી શું કહે છે ભીમકે આશ્ચર્ય ન હોય તું વિના એટલે કે તારા વિના પંચ ન દેખે કોઈ તારા વગર કોઈ પાંચ નળને જોતું નથી એમને બધાને એક જ દેખાય છે તને પાંચ દેખાય છે સકે દેવતા તા નિરાધાર થઈ આવ્યા નળને આકાર શું કહે છે હશે કદાચ દેવતાઓ નિરાધાર એમને કોઈ આધાર નિરાધાર જેનો કોઈ આધાર ન હોય નિરાધાર થઈ આવ્યા નળને આકાર એ કે નળ આકાર એટલે રૂપ દેવતાઓ નળનું રૂપ લઈને આવ્યા લાગે છે એ પરીક્ષા નિમિષ નય ચક્ષ તારે પરીક્ષામાંથી પાસ થવાનું છે હવે તું જોજે કે એ પરીક્ષા નિમિષ નય ચક્ષ નિમિષ નયચક્ષ ચક્ષ એટલે આંખો એમની આંખોનો પલકારો થતો નહીં હોય તો એ પાંચ નળ છે ને એમાંથી જોજે ચાર હશે ને એમની આંખ પલકતી નહીં હોય વીરજ વસ્ત્ર એમના વસ્ત્ર એકદમ ચોખ્ખા હશે અને ઊભા અંતરિક્ષ એ હવામાં ઊભા હશે શું કહે છે એ હવામાં ઊભા હશે એમને કોઈ આધાર નહીં હોય એમના વસ્ત્રો એકદમ રજ વગરના એટલે કે ચોખ્ખા હશે એમની આંખો પલકારો નહીં કરતી હોય એમના વસ્ત્રો સ્વચ્છ હશે અને અંતરિક્ષમાં ઊભા હશે ભીમક વાત સાંભળી કન્યા પાંચ નળ તરફ આવી વાદ સાંભળી ભીમકતાની કન્યા આવી પંચ નળ ભણી પિતાએ માર્ગ દેખાડ્યો નારીએ નળ શોધી કાઢ્યો દમયંતી જેમ ભરવા જાય ધસી ઇન્દ્ર નળ આગળ થાય હવે દમયંતી સાચા નળરાજાને ઓળખી જાય છે ને જેવી દમયંતી નળ તરફ જાય છે ત્યાં આગળ ઇન્દ્ર રાજા આવે છે અને માથું આગું કરે છે ઇન્દ્ર રાજા આવે છે અને માથું આગું કરે છે એકને આગળ કરે લેવા માળા કંઠ આ પેલા ચાર દેવો બેઠા હોય છે ને અને નળ જોડે દમયંતી હાર રહીને જાય છે તો વચ્ચે પોતાનું માથું આવું કરે છે લાવ મને વરમાળા પહેરાવી દે લાવ મને વરમાળા પહેરાવી દેચ આવે રે ફરી તવ દમયંતી થઈ ગાભરી હવે બધાય માથું આઘું કરે છે એટલે દમયંતિ પાછી ગભરાઈ જાય છે ઇન્દ્રે મનમો શ્રાપ આપ્યો હુતાસન હુતાસન એટલે અગ્નિ ઇન્દ્રદેવે અગ્નિદેવને શ્રાપ આપ્યો વાંદરાના જેવું વદન ઇન્દ્રદેવે મનમાં ને મનમાં અગ્નિદેવને શ્રાપ આપ્યો શું કે છે ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો ને શું કીધું વાંદરાના જેવું વદન ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો કે અગ્નિનું મુખ વાંદરા જેવું થાય

અગ્નિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે એનું મુખ રીંછ મુખું થાય રીંછના જેવું એનું મુખ થાય રીંછ મુખો થાજો મહારાજ વરુણે શ્રાપ મનમાં દીધો જમને માંજરા મુખો કીધો શું કે છે વરુણે પણ મનમાં યમ રાજાને શ્રાપ આપ્યો કે યમ રાજા માંજરા મુખો થાય એવો શ્રાપ આપ્યો ધર્મે અંતરમાં ઈચ્છું એવું ધર્મે અંતરમાં એવું ઈચ્છું વરુણનું મુખ થયું શ્વાન ના જેવું ધર્મ શ્રાપ આપ્યો કે વરુણ દેવનું મુખ એ શ્વાન એટલે કે કૂતરા જેવું થાય રીંછ વાંદરા શ્વાન એટલે કે કૂતરા અને માંજરા કન્યા કહે વર રૂડાચા શું કહે છે આ ચાર દેવો હતા ને એમના ચહેરા કેવા બન્યા એક રીંછ બન્યો એક વાંદરો બન્યો એક કૂતરો બન્યો ને એક બિલાડો એટલે કે માંજરા મુખો થયો ઇન્દ્રરાય ઇન્દ્રરાય વાણી એમ ભણે આ આપણે બધાએ ખોટો વેશ લીધો છે જમ કહે કા હસાવો લોક યમરાજ શું કહે છે શા માટે લોકો માં થાવ છો આપણે અંદરો શાપ ફોક કરીએ દમયંતી ફરી ત્યાં આવી એક સમાન પાંચ નળ શોભી રહ્યા હતા અંદર અંદર એકબીજાને ચાર દેવો દીધો અને ફરી પાછા પાંચે પાંચ નળ એક જવા લાગ્યા કહો ને વરીએ કહો ને ઉભેખીએ વરમાળા કહો ને આરોપી શું કે છે કોને વરીએ કોની ઉપેક્ષા કરીએ અને વરમાળા કોને આરોપીએ

બુદ્ધિમાન નારી છે ઘણું માન મુકાવે દેવતા તણું નારી બુદ્ધિમાન છે દેવોનું પણ માન મુકાવે એવી હવે દેવ શું કે છે દેવોનું પણ માન મુકાવે હવે દેવોનું માન મુકાવ્યું ચારેયને પ્રણામ કરીને એને પૂછ્યું ચારેયને પૂછે કરી પ્રણામ તમારા તાતના સાસા નામ ચારેયને ચારેય દેવોને પ્રણામ કર્યું અને પૂછ્યું તમારા તાતના સાસા નામ તાત એટલે પિતા તમારા પિતાના શું શું નામ છે લોભ વિશે ગણ્યો નવ પાપ શું કે છે લોભમાં પાપ થાય એ વાત ગમતી નથી આપણે કે દમયંતીના સાથે લગ્ન કરવાની લાલચમાં પાપ થઈ જ ન જાય એના માટે એ અમને ગમતું નથી વિરસે પાંચનો પાપ આ સાંભળી શું કે છે અમારા પાંચેના પિતાનું નામ છે વિરસેન આ સાંભળી કન્યા વિમાસ એટલે કે ચિંતામાં પડી ગઈ સખી તેની સામે જોઈ જોઈને હશે કન્યા લોભ વિષય ગણ્યો ન પાપ વ્યસેન પાંચનો પાપ કન્યા વળતી કરણે ગસે કર એટલે હાથ હાથને ઘસે છે દમયંતી હાથને ગસે છે સખી સામું જોઈ જોઈ હસે છે એની સખીઓને સામે જોઈને હસે છે સખી કહે શું ગેલા થયા શું કપટ રૂપને વળગી રહ્યા સખીઓ કહે છે શું ગેલા થયા શું કપટ રૂપને તમે માની લીધા બીજા પુરુષ પણ રૂપના ધામ છે સાંભળો હું દેશ દેશના નામ કહું બીજા પુરુષ રૂપના ધામ સાંભળો કહું દેશ દેશના નામ દેશ સકળ નરેશના નામ દાસી કહે છે સકળ દેશના રાજાના નામ તેમના ગુણ ગુણો સાથે કહે છે દાસી કહે વર્ણવી ગુણ ગ્રામ ગુણ સાથે રાજાના નામ કહે છે તોય કન્યાને ન ગમ્યું કોઈ દાસીઓએ કીધું કે ભાઈ આ રાજા છે ના રાજા છે ના એ રૂપાળા છે ના એ રૂપાળા છે પણ તોય કન્યાને ન ગમ્યું કોઈ ફરી પંચનળને જોએ ફરી એ પાંચે નળને છે હું હું નળ પાંચે ઉચરે પાંચે પાંચ ઉચ્ચારે છે કે હું નળ છું હું નળ છું પણ કન્યા કોને ન ભરે કન્યા કોને વરે નારદજી અંતરિક્ષ આવ્યા ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા અહિયાં રૂપ લઈને સ્વયંવરમાં આવે છે ત્યાં નારદ મુનિ આપણા દેવોના ઘેર જઈને એમની પત્નીઓને ઇન્દ્રાણીઓને તેડીને અહીંયા આવે છે ચારેય દેવોને ચારે ના ચારે દેવોની પત્નીને લાવે છે ચારે દેવોની ચારે નાર ગગને દીઠી ભરથાર અને ચારે દેવોની ચારે ચાર પત્નીઓ અવકાશમાં જોઈ રહી હોય જોયા દેવો લોભને કારણે લજવાયા આ કામ નારદનું એવું તેમને લાગ્યું ચારે ચાર દેવો ને થયું કે નારદ સિવાય બીજું કોઈ ના હોય ચારે દેવોની ચારે નાર ગગન ને દીઠી ભરથાર લજ્જા પામ્યા લોભ ગણું એ કાર જ નારદ તણુ એમને શરમ આવે છે થોડી લાજ એટલે કે શરમ મર્યાદ થાય છે અને આ કામ કે નારદનું થશે કન્યાએ દીઠી દેવાંગના આ દમયંતી આ ચાર દેવાંગનાઓને જોઈ એમ જાણીને માંડ્યાઓના આ કન્યાએ આ ચારે ચાર કન્યાએ દેવાંગના જોઈ એ જોઈને તેઓ કગરવા લાગ્યા અમે અલ્પજીવ કરું અમે પૂરુપ તેમજ અલ્પ જીવ છીએ તમે સૌ સંસારના મહાન રાજા છો અમો જમ જરાથી ત્રાસી પૂજનિક તમને ઉપાસી અમે યમ અને જરા એટલે કે વૃદ્ધાવસ્થાથી દુઃખ પામીએ છીએ અને અમે તમને પૂજનીય ગણીએ તમારી ઉપાસના ભક્તિ કરીએ છીએ તમે અમારા ભીમક રાજન છો હું તો તમારી પુત્રી સમાન છું શું કહે છે અમો જમ જરાથી ત્રાસી પૂજની તમને ઉપાસે અમે તમને બધાને પૂજીએ તમે તમે અમને ભિમ્મક રાજન દીકરી કહે છે કે તમે મારા ભિમ્મક રાજન સમાન છો હું તમને પુત્રી સમાન હું તમારી દીકરી સમાન છું એવું કહીને ભરિયા ચક્ષ અને એની આંખો ભરાઈ જાય છે લાજા દેવ થયા પ્રત્યક્ષ અને દેવો ત્યાં લાજી ઉઠે છે એટલે કે તેઓ પ્રત્યક્ષ

બે બે વર આપી સુરરાજ અને પેલા ચારે દેવો છે સુરરાજ એટલે દેવો છે એ બે બે વર એટલે વરદાન આપે છે દરેક દેવ બે બે વરદાન આપે છે સહેજે નળનું સરયું કામ અને બે બે વરદાન આપ્યા નળનું કામ પછી સરિયું એટલે સરળ થયું કમળ માળા આરોપી સુરરાય ઇન્દ્રે કમળ માળા આપી કમળ માળા આપી સુરરાય કમળ માળા ઇન્દ્રે કમળ માળા આપી એવી કમળ માળા આપી લક્ષ એટલે કે લાખ વર્ષ ન સુકાય લાખ વર્ષ સુધી એ નહીં સુકાય એવી એમને એક માળા આપી રાજનને અશ્વ મંત્ર આપ્યો એક દિવસમાં આ અશ્વ સો જોજન દોડશે અશ્વ મંત્ર આપ્યો રાજન દિન એકે હિંડે સતજોજન એકે છે એક દિવસમાં આ અશ્વ સો જોજન જેટલો દોડશે અશ્વ મંત્ર આપ્યો રાજન બે વરદાન આપે ને દરેક તો એક

તું અગ્નિથી નહીં રાજીશ ને તું જ્યાં મને યાદ કરીશ ત્યાં હું પ્રગટ થઈશ ધર્મે કહે તમે રાજભોગ ભોગવશો ત્યાં સુધી તમારા રાજપુરમાં કોઈને રોગ નહીં થાય ધર્મરાજે શું કીધું ધર્મ કહે ભોગવે રાજભોગ ત્યાં લગી નહીં પૂરપુર એટલે નગર તમે જ્યાં સુધી રાજપાટ ભોગવતા હશો ત્યાં સુધી તમારા નગરની અંદર કોઈ વ્યક્તિને રોગ થશે નહીં જે કરશે તારી કથા વાંચના તેને ન હોય જમ જાચના જે તમારી કથા વાંચશે જે તારી આ કથા વાંચના કરશે તેને ક્યારેય યમનું તેડું નહીં આવે એમને પણ યમરાજ લેવા નહીં આવે વરુણ કહે સાંભળ નળરાય સુકુ વૃક્ષ નવ પલ્લવ થાય શું કે છે સુકુ વૃક્ષ નવ પલ્લવ થશે અને સ્મરણ કરતા કરતા સ્મરણ કરતા સ્મરણ કરતા તત્કાળ જળ ઉપજે તું મને યાદ કરીશ એટલે તરત જળ સમયું જળ ઉપજે તત્કાળ યાદ કરીશ એટલે તરત જળ ઉત્પન્ન થશે આઠે વર પામ્યો ભૂપાળ અને નળરાજાને આઠ વરદાન મળ્યા પછી દમયંતીને આપ્યો વર અમૃતસ્રાવ્ય હજો તારા કર

સ્તુતિ એટલે વખાણ કર્યા પછી દેવો વિમાન બેસી સ્વર્ગમાં ગયા દમયંતી આનંદિત થઈ તત્કાળ નળના કંઠે વરમાળા આરોપી દમયંતી હરખી તત્કાળ નળને કંઠે આરોપી માળા સાધુ રાજા સર્વી રહ્યા અદેખવા ઉઠીને ગયા વર પરણ્યા રીત કરી ભીમ કે પહેરામણી ભલી કરી ભરી શું કે છે સાધુ રાજા સર્વી રહ્યા રાજા સાધુ સર્વે રહ્યા પણ અદેખા લોકો ઉઠીને ચાલ્યા જે અદેખણા હતા ને કેવા જે સ્પેશિયલ પરણવાની લાલસા એ બધા પછી એમને એમ કે હવે તો દમયંતી નળરાજાને વરમાળા પહેરાવી દીધી આપણો નંબર કંઈ આવવાનો નથી એ બધા ચાલતા થયા વર કન્યા વિધિસર પરણ્યા વર અને કન્યા બંને રિવાજ પ્રમાણે લગ્ન કર્યા ભીમકે સારી એવી પહેરામણી કરી ભીમક રાજાએ પહેરામણી કરી લાડકોડ પો પોત્યા આપણા નળને નળ દમયંતી બંને નળ અને ભીમક બંનેને ભીમકરાજાએ વળાવ્યા વા ગાજતે નળ રાજા વળ્યા એણે એવે સમયે કળિયુગ દ્વાપર સામા મળ્યા વાસ્તે ગાસ્તે નળ રાજા પોતાના દેશ તરફ નીકળ્યા એવામાં કળિયુગ દ્વાપર સામે મળ્યા કળિયુગ અને દ્વાપર ચાર યુગ છે કળિયુગ દ્વાપર સતયુગને ત્રેતાયુગ આ ચાર યુગમાંથી કળયુગ અને દ્વાપર એમને સામા મળે છે કેમ સામા મળે છે કે નારદ મુનિએ અમને કીધું હતું કે દમયંતીનો સ્વયંવર છે અને દમયંતી જેવા જેવી કન્યા તમને ક્યાંય મળશે નહીં જાઓ તમારે પણ દમયંતિ સાથે લગ્ન કરવા હોય તો તમે પણ એ સ્વયંવરમાં જાઓ એટલે કળિયુગને દ્વાપર લગ્ન દમયંતી સાથે લગ્ન કરવા માટે ફટ આવતા હોય છે અને અહીંયા તો નળરાજા દમયંતીને લઈને સામે મળે છે તો બહુ ગુસ્સો ગુસ્સામાં આવી જાય છે વરવા વિદર્ભી નારદે મોકલ્યા આવે ઉતાવળા શ્વાસે ફલફલ્યા ઘાસતે ઘાસે નળરાજા પોતાના દેશ તરફ નીકળ્યા એવામાં કળીયુગ દ્વારા પણ સામે મળે નારદે તેમને દમયંતીને પરણવા માટે મોકલ્યા હતા એટલે તે ઉતાવળે શ્વાસે હાંફળા ફાંફળા લાગે છે કળીકાળ બેઠો મહિષ કળીકાળ મહિષ એટલે પાડો પાડા ઉપર કળિયુગ બેઠો હતો કંઠે મનુષ્યના શરીર શીસની માળ કળિયુગના ગળામાં શું હતું કંઠ એટલે ગળું એટલે મનુષ્યના એટલે માથું કળિયુગ પાડા ઉપર બેઠો હતો અને કળિયુગના ગળામાં મનુષ્યના માથાનો હાર હતો કરમાં કાતુ લો શણગાર એના હાથમાં લોખંડની તલવાર હતી માથું તો સળગતા અંગારાની જેમ એનું ધક હતું સીસ સગડી ધીકે અંગાર એનું માથું તો સળગતી અગડી અંગારા જેવું હતું જય વરુ દમયંતી રૂપ નિધાન મનમાં એમ કે હું રૂપાળી રૂપાળી દમયંતી સાથે લગ્ન કરું જોઈએ તો મળી સામીજા લગ્ન કરવાની આશાએ યમરાજ આયા હતા કળિયુગ આયા પેલા સોરી સોરી કળિયુગ અને દ્વાપર સામે મળ્યા હતા જુએ તો મળી સામી જાન અને હવે અમને સામી જાન મળે છે કઈ પેલા નળરાજા દમયંતી લઈને નીકળ્યા એ સામે મળ્યું સામે મળ્યા જો નળે નળે હું પરણવા દીધો નહીં તો આજથી લાગુ કુંઠે થઈ કળીકાળ પાડા ઉપર બેઠો હતો ગળામાં મનુષ્યના માથાની માળા પહેરી હતી હાથમાં લોખંડની તલવાર હતી જઈને રૂપરૂપના અંબાર સમી દમયંતીને વરું પણ ત્યાં તો જાન સામી મળી કન્યા વરને પરણી ચૂકી છે એ જાણીને કળી

ભોગવે ભોગવે ભોગ નાના વિધ પેર સ્વર્ગનું સુખ પામે ઘેર પોતાના ઘેર સ્વર્ગ જેવું સુખ છે પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ સાચવે બહુ સત્યને નેમ શું કહે છે જો ભાત ભાતના અનેક ભોગ ભોગવે છે ઘરમાં સ્વર્ગના જેવું સુખ ભોગવે છે નળ અને એમની પત્ની વચ્ચે સરસ મજાનો પ્રેમ છે બંને જીવનમાં સત્ય અને નિયમને આચરે છે સત્ય અને નિયમથી રાજ ચલાવે છે ચારે વરણે પાળે કુળ ધર્મ ચાલે યજ્ઞાદિક નું કર્મ શું કહે છે યજ્ઞો કરે છે કુળ ધર્મ નું પાલન કરે છે તેમાં કળિયુગ નું કઈ ચાલતું નથી આથી તે જ્યાં ત્યાં ફરતું રહે છે કળિયુગ એમને હેરાન કરવા એમની પાછળ ફરતો રહે છે પણ એમના સત્ય આગળ કળિયુગનું કંઈ ચાલતું નથી પણ નગર પુંઠે ફેરા બહુ ખાય પણ સત્ય આગળ પ્રવેશ ન થાય એમના સત્ય કાર્યો આગળ કઈ ચાલતું નથી સહસ્ત્ર વર્ષ વહીને ગયા કેટલા વહીને ગયા નગરની બાજુ કળિયુગ આંટા અને હજારો વર્ષ વીતી ગયા દમયંતીને બે જોડકા બાળક થયા આ નવજાત બાળકો પુત્ર અને તેની પુત્રી હતા શું કે છે દમયંતીને બે સંતાન થાય છે એમાં એની એક પુત્ર અને પુત્રી બંને હતા નળ દમયંતી હરખે ગણો સહસ્ત્ર વર્ષ વહીને ગયા દમયંતીને બે બાળક થયા જુગમ બાળક સંગાથે પ્રસર્યા પુત્ર અને પુત્રી બંને છોડવા પુત્ર પુત્રી રૂપે અભિનવાત દીકરો અને દીકરી બંને સાથે એમ કે એમના ઘરે આવે છે નળ નળ બાળક અને ખૂબ પામે છે પેલા બે બાળકો દ્વારા એમનું આંગણું શોભી રહ્યું છે એક દિવસ નળ ભૂપાળ એક દિવસ ભૂપાળ એટલે રાજા એક દિવસ નળ રાજા મંગાવ્યું જળ પાણી મંગાવે છે થયો સંધ્યાકાળ સંધ્યા સમય થયો હોય છે રહી પાણી કોરી ધોતા પગ અને નળ રાજા પગ ધોતા હોય છે અને એમની પગની પાણી કોરી રહી ગઈ